બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સુવર્ણ જયંતિ સમાપન સમારોહ યોજાયો. આજ રોજ કર્ણીવત હાઈસ્કૂલ પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર દ્વારા શિક્ષણ સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે. 1971માં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કર્ણાવત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતનું જોયેલું સ્વપ્ન આપણે સૌ કોઈએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન, ગુણવત્તાયુક્ત અને રુચિ આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકારે લોકોને સુખાકારી માટે અનેક યોજનાઓ અમલ બનાવી છે. આ યોજનાઓ થકી સરકારે સમાજના છેવાડાના વ્યક્તિઓને સશક્ત અને પગભર બનાવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવીને સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવું જોઈએ. સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં અનેક કંપનીઓ સ્થાપિત થઈ છે, જેના થકી સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે ગુજરાત આજે સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં 4 મોટા ઉદ્યોગ સ્થાપવામાં આવશે, જેનાથી આવનાર 2 વર્ષમાં 1 લાખથી વધુ લોકોની રોજગારી મળશે. 1990 પછી પાટીદાર સમાજે પણ શિક્ષણમાં પ્રગતિની હરણફાર ભરી છે. આજે ધંધા અને રોજગાર સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈને પ્રગતિ સાધી રહ્યો છે. વર્ષ 1971થી એક વર્ગખંડથી શરૂ થયેલી કર્ણાવત હાઈસ્કૂલને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. શાળામાં 9 થી 12ના કુલ 18 વર્ગો કાર્યરત છે. આ સાથે 12 વાટિકાથી લઈને કોલેજ સુધી તથા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. શુક્રના વાસ્યા, જેડેશ ટીવી, બનાસકાંઠા.